રાજાશાહી ઢબ, ઇન્ડો ગોથિક શૈલી અને રજવાડી ઠાટનો સરવાળો એટલે આ ભવ્ય ઇમારત. કમાનવાળા મોટા દરવાજા, કોતરણી વાળી દિવાલો અને મહેલ જેવું બાંધકામ ધરાવતી આ ઇમારત એટલે રાજકુમાર કોલેજ. 141 વર્ષથી રાજકોટની ધરા પર અડીખમ ઉભેલી આ ઇમારત જ નહીં પણ તેના પરિસરમાં પણ જોવા મળે છે અસલ રાજવી ઠસ્સો. રાજકુમાર કોલેજના પ્રાંગણમાં પ્રવેશતા જ ચારે બાજુએ નજરે ચડે આંખોને ઠારતી હરિયાળી, સાથે જ દેખાય અદભેર કતારબદ્ધ ઉભેલા તોય મોજથી લહેરાતા ફૂલછોડ અને તાજગીનો છંટકાવ કરતો ફુવારો. બ્રિટિશ રાજથી લઈને આપણી આઝાદી અને હાલની હાઈટેક સદીને પણ અનુભવી રહેલી આ ઇમારત છે કેટલી અવિસ્મરણીય ઘટનાઓની સાક્ષી. એ ઘટનાઓ ઉઘડતા પહેલા મળી લો આ મહાશયને. આ છે રાજકુમાર કોલેજના પહેલા પ્રિન્સિપાલ ચેસ્ટર મેકનોટન. ૧૮૬૮ સુધી લંબાયેલો છે આ કોલેજનો ઇતિહાસ. ઈસુ સન 1867માં પોલિટિકલ એજન્ટે બોમ્બે ગવર્મેન્ટ પાસે રાજાના પુત્રો એટલે કે રાજકુમારો માટે શિક્ષણ સંસ્થાન બનાવવાની રજૂઆત કરી. રજૂઆત બાદ 20,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી, તો આ રકમમાં વધારો કરવા માટે 34 રજવાડાઓ મળીને 15,200 રૂપિયાનું ફંડ ભેગું કર્યું અને પૂરતું ફંડ ભેગું થતાં 25 એપ્રિલ 1868ના દિવસે તેનો શિલાન્યાસ થયો. ત્યારબાદ 1870માં શરૂ થઈ કોલેજ. આ કોલેજને નામ અપાયું કિંગ્સ કોલેજ. 1886 સુધી પ્રિન્સિપાલ તરીકે આ કોલેજની બાકડોર સંભાળી ચેસ્ટર મેકનોટને. 25 એપ્રિલ 1868 કો મિસ્ટર ડબલ્યુ એન્ડરસન, કર્નલ ડબલ્યુ એન્ડરસન ને ઇસ સ્કૂલ કા શિલાન્યાસ રખા ઓર 2 સાલ મેં યે સ્કૂલ તૈયાર હો ગયા ઓર 16 દિસંબર 1870 કો યે રાજકુમાર કોલેજ કી સ્થાપના મતલબ કામ કરને લગા. રાજકુમાર કોલેજ પહેલે કિંગ્સ કોલેજ કહેલાતા થા. 1878 તક યે કિંગ્સ કોલેજ કહેલાયા, ફિર ઇસકા નામ રાજકુમાર કોલેજ હુઆ. કોલેજની સ્થાપના બાદ વિદ્યાર્થીઓ ઘડી રહ્યા હતા પોતાનું ભવિષ્ય, જેમાં સાથ આપ્યો તેમના વિવિધ પ્રિન્સિપાલ છે. દરેકને ભૂલી શકાય એમ નથી, પણ હા, સ્કૂલ સોંગ કમ્પોઝ કરનાર મિસ્ટર કોરિટોન મેઇન અને સૌથી લાંબા ગાળા માટે રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ રહેલા મિસ્ટર પીટર રોડર્સનની યાદ સમા સ્ટેચ્યુ આજે પણ કોલેજ પ્રાંગણમાં જોવા મળે છે. બે સિંહોની આકૃતિ સાથેનું આ કોલેજનું ચિહ્ન પણ છે અસલ રજવાડી દમામ સાથેનું. પ્રિન્સેસ અને ચીફ ઓફ કાઠિયાવાડના સમયમાં સ્થપાયેલી આ કોલેજમાં અભ્યાસ કરતા હતા રાજકુમારો. જોકે 1938માં આ સંસ્થાને બનાવવામાં આવી પબ્લિક સ્કૂલ. ચાલીસ વર્ષ જૂની છે અને પેલા રાજવીઓ બધાએ બનાવેલી. પછી ઇટ ઇઝ ધી ઓલ્ડેસ્ટ પબ્લિક સ્કૂલ અત્યારે આપણે ઇન્ડિયામાં. ફ્યુચર પ્લાન્સ તો અમારે એવા છે ટુ મેક ઇટ ધી સારામાં સારી ઇન્સ્ટિટ્યુશન આપણે હિન્દુસ્તાનમાં. દેટ ઇઝ અ ગોલ ટુ બી નંબર વન. આઈ મીન ઓફકોર્સ ઇટ્સ અ બહુ લાંબો ટાસ્ક છે, બટ ઇટ ઇઝ અ ચેલેન્જ ફોર અસ. અહીં જ્યારે ટ્રસ્ટી થયો પછી પ્રેસિડેન્ટ થયો ત્યારથી એટલી લાગણી આ સ્કૂલ હાટું આવી છે કે એમ જ થાય છે કે કંઈક તો આ સંસ્થા હાટું કરવું જોઈએ, લોચનબદ્ધ જેવું છે. જેમ આ કોલેજ અનોખી છે એમ આ કોલેજનો ઇતિહાસ પણ અનોખો છે. અહીં ભણી ચૂકેલા રાજાઓ હોય કે રાજવીઓ તેની નોંધ જાળવી રાખી છે આ તકતીઓએ. આ તકતીઓ સાક્ષી છે અહીંના રજવાડી રાજવીઓના અભ્યાસની. આ કોલેજનો એવો પણ ઇતિહાસ છે કે 1902 અને 1912માં ત્યાં પ્રવેશ મેળવ્યો હતો માત્ર અને માત્ર એક જ વિદ્યાર્થીએ.
રાજકોટમાં આવેલી આ કોલેજમાં માત્ર સૌરાષ્ટ્રના જ રાજઘરાના વિદ્યાર્થીઓ આવતા હતા એવું નહોતું, પણ છેક બાલાશિડોર, અજમેર અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ માટે આવતા હતા. આજે પણ 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેમની 6 પેઢી અહીં અભ્યાસ કરી ચૂકી છે, જેમાં જસદણ, મૂળી અને રાજકોટ સ્ટેટનો સમાવેશ થાય છે. મારા ફાધરના ગ્રેન્ડફાધર ઇમામ ખાન ઉપાજોદ 20માં સ્ટુડન્ટ હતા રાજમાં કોલેજના. રાજમાં કોલેજ શરૂ થઈ 1870માં, તો 1872માં મારા ગ્રેટ ગ્રેન્ડફાધરનું આ એડમિશન થયું. મારા ફાધર 1927થી 1936 સુધી અહીં હતા, અને પછી મારો પણ ફર્સ્ટ ક્લાસ એવો ચાન્સ મળ્યો કે હું 1950થી 9 વર્ષ સુધી 1959 સુધી રાજકોટ કોલેજમાં સ્ટુડન્ટ રહ્યો. એમાં ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું. રાજકુમારો ભણવા આવતા હોય એમના માટે અલગ અલગ કોટેજ બનાવતા. રાજકુમારોની સેવા ચાકરી માટે આવતા નોકરો માટે પણ તેમની સાથે જ કરાતી અલાયદી વ્યવસ્થા. તખ્તસિંહજી હતા આ કોલેજના પહેલા વિદ્યાર્થી. ત્યારબાદ 7 રજવાડાના પુત્રો સ્ટાફ સાથે રહેવા આવતા. અહીં કોલેજની ઇમારત તો અઢીખમ છે જ, પણ અહીંના દરેક ક્લાસરૂમ, હોલ, ભોજનાલય, બેઠક ખંડ, કાર્યાલય, લાઇબ્રેરી અને રણજીતસિંહજી સ્વિમિંગ પુલ પણ છે એકદમ રજવાડી ઢબ્બા, અને આજે પણ તે છે અઢીખમ. રાજકુમાર કોલેજનું મોંઘેરું ઘરેણું છે તેમાં આવેલો ભાવસિંહજી ગોહિલ ઐતિહાસિક સેન્ટ્રલ હોલ, જેમાં આવેલી છે બ્રિટિશ ભારતીય રાજરાણીઓની વિશાળ અને અલભ્ય તસવીરો, જેમાં રાણી વિક્ટોરિયા અને જ્યોર્જ પંચમની પણ તસવીરો છે. અહીં વિશ્વયુદ્ધના સમયના પુસ્તકો, રાજાના શસ્ત્રો, બંદૂક, તલવાર, ભાલા, બરછી અને ઝુમ્મરો દર્શાવે છે તે સમયના રાજાશાહી કાળની ઝલક. જુદા જુદા સ્ટેટની પાઘડી ધરાવતું અહીં નાનકડું મ્યુઝિયમ પણ છે, જે ઓળખાય છે પાઘડીના મ્યુઝિયમ તરીકે. દરેક સ્ટેટના રાજાઓની પાઘડીઓને સાચવી રહ્યું છે આ મ્યુઝિયમ. આ પાઘડીઓની ડિઝાઇન પરથી જ ઓળખી જવાતું કે તે પાઘડી કયા સ્ટેટની છે. પહેલી નજરે સાવ સામાન્ય લાગતું આ બોરસલીનું ઝાડ તમને ત્યારે અસામાન્ય લાગશે જ્યારે તમે જાણશો તેના વાવનારનું નામ. તેના વાવનાર છે મધર ટેરેસા. તો જરા આ જુઓ, લીમડાના ઝાડ પર લટકતી આ ટપાલ પેટી. આ જ ઝાડ પર સમયાંતરે બદલાતી રહેતી ટપાલ પેટીમાં 1870થી માંડીને અત્યાર લગી પત્ર વ્યવહાર થતો રહ્યો. ખેર, આજના ઈમેલના જમાનામાં ઓછા વપરાશનો વસવસો તો આ પેટીને ચોક્કસથી થતો હશે. જોકે કોલેજમાં ભણતા રાજકુમારોને સાથ આપનારી ટપાલ પેટીને હજુ એ કેમ્પસમાં અપાયું છે આગવું સ્થાન. રાજા રજવાડાઓની વાતો કહેતી અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી 25 એકરમાં ફેલાયેલી આ ઇમારત સજ્જ છે અત્યાધુનિક ટેકનોલોજીથી. આ કોલેજમાં જોવા મળે છે પ્રાચીનતા અને આધુનિકતાનો સમન્વય. 20 વર્ષ કરતા વધુ અનુભવી શિક્ષકો દ્વારા અહીં વિદ્યાર્થીઓને ભણતર અને ઇતર પ્રવૃત્તિઓનું પણ આપવામાં આવે છે શિક્ષણ. કોલેજમાં આવેલું છે ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયા સાથેનું કમ્પ્યુટર સેન્ટર, સાથે જ વિદ્યાર્થીઓ ગણિત વિષયનો વિશદ અભ્યાસ કરી શકે તે માટે બનાવવામાં આવ્યો છે મેથેમેટિક્સ રૂમ. તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની અદ્યતન લેબ પણ ઉપલબ્ધ છે. વાંચન પ્રેમી વિદ્યાર્થીઓ માટે અહીં છે વિશાળ લાઇબ્રેરીની વ્યવસ્થા. તો રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કલા અને સંગીતનું પણ શિક્ષણ.
અહીં શીખવવામાં આવે છે વાદ્ય સંગીત અને અપાય છે નૃત્ય શૈલીની તાલીમ. કેન્દ્રીય બોર્ડના અભ્યાસક્રમને અનુરૂપ શિક્ષણ આપતી આ સંસ્થામાં નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીની અભ્યાસની વ્યવસ્થા છે. આ કોલેજનો તમામ અભ્યાસક્રમ છે અંગ્રેજી ભાષામાં અને ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત શીખવાય છે અન્ય ભાષા તરીકે. નર્સરીમાં અમારે 300 છોકરાઓ જેવો છે અને પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી 1500 જેવું છોકરાઓ છોકરીઓ પણ છે. અલગ અલગ સેક્શનમાં અમારે એક પ્રાઇમરી હોય છે, એને પ્રિયલોક વિલાસ કહેવાય છે. એના પછી છે પ્રાઇમરી સેક્શન છે, એ 1-4 સ્ટાન્ડર્ડ છે. એના પછી છે કે ફિફ્થ સિક્સ એક જુનિયર સેક્શન કહેવાય છે. એના પછી 7-8 છે પ્રી સિનિયર્સ કહેવાય છે. પ્રી સિનિયર્સ પછી અમારે સિનિયર્સ 8 ઓનવર્ડ્સ ટુ 12 સિનિયર્સ કહેવાય છે. રાજકુમાર કોલેજ રાજાશાહી ઠાઠ તો ધરાવે જ છે, પણ શિક્ષણ સાથે જો સૌથી વધુ કંઈ વખણાતું હોય તો તે છે શિસ્ત, જવાબદારી તેમજ નેતાગીરીનું મૂલ્યનિષ્ઠ શિક્ષણ. આ માટે વિદ્યાર્થીઓ જોડાય છે એનસીસીમાં. અરે, એનસીસીના ઓલ ઇન્ડિયાના જુનિયર ડિવિઝનમાં 5 વિદ્યાર્થીઓને મળેલા છે બેસ્ટ કેડેટના ઇનામ. જે સંસ્થામાં રાજકુમારો ભણ્યા હોય અને એ રાજકુમારો બાદમાં રજવાડાને કુને અને આવડતથી ચલાવતા હોય, એ શિક્ષણ સંસ્થા સારા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની પોતાની જવાબદારી તો નિભાવે જ ને. અહીંના વિદ્યાર્થીઓ પણ રાજકુમારો જેવી કુને શીખી શકે એ માટે અહીં વિદ્યાર્થીઓને અપાય છે એવું શિક્ષણ કે જેના દ્વારા તેમનામાં થાય છે એ ગુણોનું સિંચન કે જેના વડે તેઓ સમાજના ઘડતરમાં પણ થઈ શકે મદદરૂપ. અહીં વિદ્યાર્થીઓને જ સોંપવામાં આવે છે વિવિધ જવાબદારીઓ. કોઈ વિદ્યાર્થીને હેડબોય બનાવાય છે તો કોઈને ડેપ્યુટી હેડબોય, તો કોઈને સિનિયર પ્રિફેક્ટની સોંપવામાં આવે છે જવાબદારી, જેનાથી વિદ્યાર્થીઓમાં થાય છે એક વ્યવસ્થાપકના ગુણોનું સિંચન. આ કોલેજના ધબધબાની વાત, આ કોલેજના શિક્ષણની વાત ન માત્ર આપણા કાઠિયાવાડ સુધી, બલકે એની તો વાત પહોંચેલી છે 7 સમંદર પાર સુધી. રાજકોટમાં રાજવી ઢબની ઇમારત ધરાવતી રાજકુમાર કોલેજને ટાઈઅપ કરાય છે વિદેશની સ્કૂલ સાથે. અરે, ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે વિદેશમાં અને ત્યાંના વિદ્યાર્થીઓ આવે છે અહીં અભ્યાસ કરવા. I mean, you can practice horse riding, you can practice like everything you want to practice, and it's everything on everything is on this campus. I mean, it's really huge, and only it's in my school I wasn't like so for such a long time in school. I was in my school for studying, then a few activities, and then I was leaving school again. An Italian school, basically it's very rigid and strict, and you have so many activities. You can stay here until 6 and actually do so many sports, and you can do cooking and you can do music, so many things that are not available in my country right now. And here there's a lot more competition. People do actually study because they want to achieve. And for us, it's basically we study, but it's not like here. It's different. Here there's a lot more writing homework and a lot of more exams, and it's different because of that, basically. But not much. અભ્યાસ જ નહીં, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સહજ રીતે જોડાઈ જાય છે આ વિદેશી વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ માટે આ કોલેજમાં જ ઉભી કરાય છે એક ડોક્ટર અને 3 નર્સિંગના સ્ટાફ સહિતની ડિસ્પેન્સરી, સાથે જ એમ્બ્યુલન્સની સુવિધા તો ખરી જ. ટીવી, ઇન્ડોર ગેમ્સ, મેગેઝિન અને વર્તમાન પત્ર સાથેના ક્લબ રૂમ અને હાઉસ માસ્ટર તથા અન્ય સ્ટાફની 24 કલાકની સેવા આપતી આવી ભવ્ય સંસ્થા હોય એટલે સહજ છે
કે ત્યાં પોતાના સંતાનને ભણાવવા માટે વાલીઓ કતાર તો લગાવવાના જ. મુશ્કેલ એડમિશન માટે લેવાની મુશ્કેલ એ લોકોને પડે છે અને ડિસાઈડ કરવા અમને પણ મુશ્કેલ પડે છે, જેથી કે બાળકો જન્મ પહેલા પણ એનું બુકિંગ કરવામાં આવે છે. આ કોલેજમાં ડે સ્કૂલનો પણ વિકલ્પ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રખાયો છે, જેમાં વિદ્યાર્થીઓએ નિયત સમયે જ આવવાનું રહે છે. હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે આ જ કોલેજના ભૂતકાળના વિદ્યાર્થીઓ. લગભગ 15 જણા અમે આ કમિટીમાં હોય છે અને વારંવાર અમે વર્ષમાં 2-3 વખત એક્ઝિક્યુટિવ કમિટી મળે છે અને એ 3 મહિના દરમિયાન જે પણ કાર્ય થયા હોય, જેનો બેંકની લેવડ દેવડ હોય, કોઈ બીજી કાર્યવાહી હોય, એની નોંધ લઈ અને એનું અમે અપડેટ બધું સરખું કરીએ છીએ. તેમજ જે અમારે ચેરિટી કમિશનર સાથે રજીસ્ટ્રેશન થયું, એની સાથેની જે અમારી પ્રવૃત્તિઓ હોય છે એને એની બધાની અમે નોંધ લઈ અને જે કંઈ સ્કૂલને અમારે જરૂર હોય તો અમે સલાહ સૂચન કરીએ, અથવા તો સ્કૂલ જો અમને કંઈ માર્ગદર્શન માગે તો અમે પૂરું પાડીએ. આ જ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે પણ ઊભી કરવામાં આવી છે આગવી વ્યવસ્થા. રાજકુમાર કોલેજમાં સિર્ફ બોયઝ થે 2002 સબ સાલો મેં હમે બહુ પ્રેશર હોતા થા ઓલ્ડ બોયઝ કા કે સર હમારે બચ્ચે તો પઢ સકતે હૈ પર હમારી બચ્ચીઓ કે ક્યા કસૂર. ફિર હમને એક બચ્ચી કે સાથ સ્કૂલ શરૂ કિયા થા, બચ્ચી કો એડમિશન દિયા થા, લેકિન જસ્ટ અભી 8 સાલો મેં ઇતને બચ્ચે હો ગઈ હૈ ઇતને, તો હમને સોચા કે ઉનકે લિયે અલગ વ્યવસ્થા કરે. તો યે જો સ્કૂલ મેં અપન બેઠે હૈ યે રાજકુમાર કોલેજ ફોર ગર્લ્સ હૈ ઓર 24 માર્ચ કો ઇસી સાલ ગવર્નર શ્રીમતી કમલા દેવી ને ઇસકા ઉદ્ઘાટન કિયા. રાજકુમારો માટે શરૂ કરાયેલી આ કોલેજ સમય જતા આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવી રહી છે અને એ જ કારણ છે કે આ શિક્ષણ સંસ્થામાં જોવા મળે છે પ્રાચીન સાથે આધુનિકતાનો સમન્વય. દરરોજ સવારના 5:30 વાગે એટલે ઊઠી જવાનું નિયમ છે આ કોલેજમાં અને ત્યારબાદ સ્કૂલ પ્રશાસનના શેડ્યુલ મુજબ જ દિવસની દરેક એક્ટિવિટી. આ દરેક એક્ટિવિટી થાય છે ગ્રુપમાં, જોકે કોઈપણ પ્રવૃત્તિ કરતા પહેલા ગ્રુપ તેમના મોનિટરને રિપોર્ટ કરે છે અને મોનિટર તેમના હેડ મોનિટરને અને હેડ મોનિટર તેમના શિક્ષકને, જેના કારણે જળવાઈ રહે છે એકતા, સમ અને અનુશાસન. ભોજન બાદ સાંજે વિદ્યાર્થીઓ દ્વારા યોજાય છે એસેમ્બલી, જેમાં ગ્રુપ ડિસ્કશન, વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય છે અગ્રસ્થાને. જ્યારે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાય છે ત્યારે હોય છે એક ખાસ ડ્રેસ કોડ. બંધ ગળાના શૂટમાં સજ્જ વિદ્યાર્થીઓ પહેરે છે માથા પર સાફો અને શિસ્તબદ્ધ રીતે યોજે છે કાર્યક્રમ અને એમાંય કોલેજના ફાઉન્ડેશનના દિવસે રોશનીનો નજારો હોય છે અલગ જ. જેટલામાં સ્થાપના દિવસની ઉજવણી હોય તેટલા દીવા પ્રગટાવવામાં આવે છે અને આગળ ભણી ગયેલા એથ્લેટ વિદ્યાર્થી આ દિવસે નવા એથ્લેટને સોંપે છે મશાલ. આ કોલેજના કાર્યક્રમોની વાત નીકળે ત્યારે યાદ કરવી પડે 29 વર્ષ સુધી પ્રિન્સિપાલના પદે રહેનારા પીટર રોડર્સન સર્ચલાઇટ ટાટુની, જેમાં દર વર્ષે વિદ્યાર્થીઓની એક મિલિટરી પરેડ યોજાય છે અને પિયાનો ધૂન પરની આ પરેડમાં સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, હાલાર, ઝાલાવાડ અને અન્ય રજવાડાનું પ્રતિનિધિત્વ કરાય છે. સર્ચલાઇટના પ્રકાશ સ્થળે આ પરેડનો નજારો હોય છે એકદમ અદ્ભુત. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે હોય છે રાજ્યપાલ કે સૈન્યના વડા જેવી વિશિષ્ટ પ્રતિભા અને હા, વર્ષમાં એકવાર પ્રાઇઝ ગિવિંગ સેરેમની અને બેઝ ગિવિંગ સેરેમની પણ યોજાય છે, જેમાં કોલેજ દ્વારા ફર્ગ્યુસન ઇંગ્લિશ ગોલ્ડ મેડલ, કરણસિંહજી ઇંગ્લિશ રિસાઇટેશન, રાષ્ટ્રત્ન એમએચ વાડિયા પબ્લિક સ્પીકિંગ મેડલ અને સ્વરૂપ કુમારી કૌલ હિન્દી રિસાઇટેશન એવોર્ડ આપવામાં આવે છે. જેટલા વર્ષ આ કોલેજની સ્થાપનાને થાય એટલા બેલ સ્કૂલના હેડબોય દ્વારા વગાડવામાં આવે છે. સ્કૂલના બેલ સિવાય રાજકુમાર કોલેજના બીજા બેલ સંભળાય છે સ્કૂલ મેસમાં.
એક સાથે 500 વિદ્યાર્થીઓ જ્યારે ભોજનાલયમાં બેઠક લે ત્યારબાદ વાગે છે મેસ બેલ અને પછી જ શરૂ થાય છે જમવાનું. આવા અનુશાસનને અનુસરતા વિદ્યાર્થીઓ હંમેશા તૈયાર રહે છે સૌને મદદ કરવા માટે. પછી તે રેલવે સ્ટેશનને જઈને વડીલ મુસાફરોનો સામાન ઉચકવાનું કામ હોય કે પર્યાવરણનો પહેરો ભરવાનો. રાજઘરાના અને શ્રીમંત પરિવારના હોવા છતાં આ રીતે કામ કરવામાં આ વિદ્યાર્થીઓ નથી અનુભવતા નાનપ. વિદ્યાર્થીઓનો સમૂહ રેલવે સ્ટેશને શ્રમદાન કરે છે, સાથે જ સમયાંતરે વૃદ્ધાશ્રમની મુલાકાત પણ લે છે, તો એડ્સ જાગૃતિ રેલી અને વૃક્ષારોપણ કરવાનું પણ કાર્ય કરે છે. આજે અમે લોકો બધા છે ને જેટલા બુઝુર્ગ હતા એ લોકોને કેટલી મજબૂરી, એ લોકો ગરીબ હોય તો કુલી ન કહી શકે તો કેટલી તકલીફથી એ લોકો બધા સામાન લઈને આવવું પડે, એમને કેટલી વાર આંટા ફેરા કરવા પડે, તાકી અમે એમને મદદ કરી કે તાકી એ લોકો એને વધારે મહેનત ન કરવી પડે. આ કોલેજના વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે એ માટે વાંકાનેર નજીક રાજા રજવાડાની ઐતિહાસિક જગ્યા પર લઈ જવાશે વિદ્યાર્થીઓને. 46 વર્ષ પહેલા જ્યાં ભવ્ય હવેલી હતી ત્યાં ફરી ઊભી કરાશે ઐતિહાસિક ધરોહર. ત્યાં વિદ્યાર્થીઓને લઈ જઈને ખેતીવાડી, પશુપાલન, ગ્રામજનો સાથેની વાતચીત વગેરેનો કરાવાશે અભ્યાસ. તો સોલાર એનર્જી, વોટર એનર્જી અને વિન્ડ એનર્જીનું એક ફંક્શનલ મોડલ ઊભું કરીને કરાશે સૌને માહિતગાર. વિદ્યાર્થીનીઓ તો આ વિચારથી જ છે ખુશખુશાલ. ये जगह बहुत सुंदर है और जैसे मिस्टर ठक्कर सोच रहे हैं और अगर एग्जैक्टली एकदम वैसा ही होता है तो ये हमारे स्कूल के लिए बहुत अच्छी बात होगी. और जहाँ तक इस गांव की बात है तो यहाँ इसके लिए भी बहुत बड़ा डेवलपमेंट होगा. ये राजकोटनी राजकुमार कॉलेज छे ऐतिहासिक धरोहर. અહીં અભ્યાસ સાથે જ રમત ગમત પર પણ આપવામાં આવે છે સવિશેષ ધ્યાન. અહીં બાસ્કેટબોલ, ફૂટબોલ, ટેબલ ટેનિસ વગેરે જેવી બધી જ રમતો માટે છે અલગ અલગ મેદાનની સુવિધા. માટે બનાવવામાં આવ્યા છે 3 કોર્ટ, જેમાં એક કોર્ટ ખાસ બનાવવામાં આવ્યો છે ન્યુઝીલેન્ડ બેઝનો, અને ટેબલ ટેનિસ માટે વિકસાવવામાં આવ્યું છે ખાસ મશીન. પરસોથી ગેમ્સો ચાલે છે, એમાં દરેક જાતની ગેમ્સ છે. એકચ્યુઅલી ગો ટુ સી ધ બાસ્કેટબોલ છે, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ, ટેનિસ, સ્વિમિંગ, જિમ્નાસ્ટ, શૂટિંગ, હોર્સ રાઇડિંગ, અને એના માટે બે કેટેગરીઝમાં છે. એકચ્યુઅલી ગર્લ્સ સેક્શનમાં છે અને બોયઝ સેક્શનમાં છે. અને બોયઝમાં આપણે જોઈએ તો 4 ગ્રુપ્સ પાડેલા છે, 1-3 ધોરણ, દેટ ઇઝ જો પ્રાઇમરી સેક્શન કહે છે અમે, અને 4, 5, 6 સ્ટાન્ડર્ડ હોય તો એને જુનિયર સેક્શન કહેવામાં આવે છે, અને 7, 8 છે એ ઇન્ટરસેક્શન થઈ જાય છે, અને 9 એન્ડ અબોવ સિનિયર સેક્શન. એટલે એ કેટેગરીમાં પાછા દરેક ગેમ માટે ડિવાઈડ કરવામાં આવે છે. રાજવીઓ માટેની કોલેજ હોય અને રાજાશાહી ઢબની રમત ન હોય એ કેમ બને? અહીં રાજવીઓના આગવા અંદાજ દર્શાવતી પોલો, ઘોડેસવારીની રમત પણ શીખવવામાં આવે છે. અરે વિદ્યાર્થીઓ જ નહીં પણ વિદ્યાર્થીનીને પણ શીખવવામાં આવી રહી છે ઘોડેસવારી. અને જ્યારે ઘોડેસવારી અને પોલોની રમત યોજાય ત્યારે જાણે કોઈ રાજાઓની રમત ન યોજાય હોય એવું ચિત્ર ખડું થઈ જાય છે. પણ આ બધી રમતોમાં સૌથી અગ્રેસર રમત હોય તો તે છે ક્રિકેટની રમત. રાજકુમાર કોલેજનો ક્રિકેટ સાથેનો નાતો છે પુરાણો. રાજકુમાર કોલેજમાં ક્રિકેટ માટે આવેલું છે પેવેલિયન, જે ઓળખાય છે દુલીપસિંહજી નામે. આપણે ત્યાં રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રમાય છે, તે જામ રણજીતસિંહજી અને દુલીપસિંહજી પણ ભણી ચૂક્યા છે આ કોલેજમાં. તો એક સમય હતો કે અજય જાડેજાએ પણ આ જ રાજાશાહી ઇમારતમાં ક્રિકેટની માંડી હતી પાપા પગલી. આ કોલેજની અજાયબ વાત તો એ છે કે અહીં એક બે નહીં પણ 8 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો કરી ચૂક્યા છે અભ્યાસ. હમારા વર્લ્ડ રિકોર્ડ હૈ કે હમને 7 ટેસ્ટ ક્રિકેટર પ્રોડ્યુસ કિયે હૈં જિનકે નામ પે રણજી ટ્રોફી ખેલી જાતી હૈ,
वो भी यहाँ के विद्यार्थी है, जिनके नाम पे दिलीप ट्रॉफी खेली जाती है वो भी यहाँ के विद्यार्थी हैं। आखिरी जो कीनिया के कैप्टन रहे हितेश मोदी, वो भी यहाँ से पढ़ के गए। तो ये एक अकेला संसार में स्कूल है जिसने 7 टेस्ट क्रिकेटर्स और 40 रणजी ट्रॉफी प्लेयर प्रोड्यूस किए। कॉलेज जेटली भव्य छे એટલા જ ભવ્ય રહ્યા અહીંના વિદ્યાર્થીઓ। ગુજરાતી સાહિત્યમાં કેકારવ કરનાર કલાપી રૂપી મોરલાએ પણ અહીં જ કર્યો હતો કલરવ। તો ભારતના સરસેનાપતિ રાજેન્દ્ર સિંહજી, ભારતીય એલચી અરુણ પટવર્ધન અને 26/11 શહીદ થયેલા અશોક કામટે પણ અહીં જ ભણ્યા હતા દેશદાસના પ્રથમ પાઠ। જેટલી ભવ્ય આ કોલેજની ઇમારત છે એટલું જ ભવ્ય છે તેનો ઇતિહાસ। અને આ ભવ્ય ઇતિહાસ જેટલો વર્તમાન ભવ્ય બને એ માટે સતત પ્રયત્નશીલ રહે છે અહીંનું ટ્રસ્ટી મંડળ। અનેકાનેક સેલિબ્રિટીઝ જ્યાં ભણીને પોતાની કારકિર્દીને ઘડી ચૂક્યા છે એ સંસ્થા આજે પણ ઝળહળતા ઇતિહાસને જાળવી રાખીને બનાવી રહી છે વર્તમાનના વિદ્યાર્થીઓનું રજવાડી દબદબા ભર્યું ભવિષ્ય।